ವಗಾಡಿತು કિશોર માંગે છે દાન દી ખટખટે નંદ કિશોર માંગે છે દાન દી મથુરાની વાટે મહી વેચવાને નિસરી મથુરાની વાટે મહી વેચવાને નિસરી નટખટ નટખટે નંદ કિશોર માંગે છે દાન દી ખટખટે નંદ કિશોર માંગે છે દાન દી મારે દાણ લેવાના દેવા મૈયારા રે ગોકુળ ગામના મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના ગોકુળ ગામના ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ કાલંદડીને ખાઠો ગળા તારા ઓરે રંગીલા તારા
તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો હે રંગ લો જામ્યો બારી ને ખાઠો બાડા તારા હો રે છોડી લો રે રૂપાડા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો તુમાને માથે પડશે રે પરસાદ છોકાડા તારા ઘરે છબીલા તારા ઘરે રંગીલા તારા રંગ ભેરું જુબે તારી વાટ રંગ લો રંગ લો જામ્યો કાલિંદી ને ખાઠો ગાડા ઘરે છબીલા ઘરે રૂપાડા તારા રંગ ભેરું જુબે તારી વાટ રંગ લો એ હાલો તારી હાટું બોલી બ્રજની ગોપીઓ એ કામ બધા મેલ્યા છે હેઠા 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 તારી હાટું બોલી બ્રજની ગોપીઓ એ કામ બધા મેલ્યા છે હેઠા હે તને હે તને ધન્ય ધન્ય ગોકુળ ગોવા છોગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો રંગ લો જામ્યો કાલિંદી ને ખાઠો ગાડા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો હલો હે બાવાયાન વાદળ ઉમટ્યા વાયાને વાદળ ઉમટ્યા વાયાને વાદળ ઉમટ્યા હે ગોકુળ માટ મૂક્યા મોર બળવા આવો આવો સુંદર વર સામળિયા વાયાને વાદળ ઉમટ્યા વાયાને વાદળ તમે મળવા તે નામો શા માટે 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 હે ના આવો તો ના આવો તો નંદજીની આણ મળવા આવો આવો સુંદર વર સામળિયા વાયાને વાદળ ઉમટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા
તમે કાઢી તે કોમળી ઓઢંતા, તમે કાઢી તે કોમળી ઓઢંતા, તમે કાઢી તે કોમળી ઓઢંતા. તમે કંસ મોમાના કાળ મળવા આવો. આવો સુંદર વર સાંભળ્યા, પછી કહી દઉં જશોદાના કાનમાં હો, પછી કહી દઉં જશોદાના કાનમાં. મારો મારગડો, મારો મારગડો, મારો મારગડો વે દિને હાલ તો થા, મારો મારગડો વે દિને હાલ તો થા. પછી કહી દઉં જશોદાના કાનમાં, પછી કહી દઉં જશોદાના કાનમાં. તારો અમૂલ કે અવસર જાય રે, ગોવિંદ ગારે ગોપાલ ગારે, તારો અમૂલ અવસર જાય રે, ગોવિંદ ગારે ગોપાલ ગારે, તારો અમૂલ કે અવસર જાય રે, ગોવિંદ ગારે ગોપાલ ગારે, તારો અમૂલ અવસર જાય રે, ગોવિંદ ગારે ગોપાલ ગારે, ગોવિંદ ગા ગોપાલ ગા, ગોપી જન વલ્લભ ગોવિંદ ગારે, ગોવિંદ ગારે ગોપાલ ગારે, ગોપી જન વલ્લભ ગોવિંદ ગારે, ગોવિંદ ગારે ગોપાલ ગારે, ગોપી જન વલ્લભ ગોવિંદ ગારે,
अंतर आज हिते बलकाए रे गोविंद गारे गोपाल गारे अंतर आज हिते बलकाए रे गोविंद गारे गोपाल गारे गोविंद गारे गोपाल गारे मुरली मनोहर गोविंद 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 गारे सुर हरि मुरली नो हे सुर हरि मुरली नो मन हरि जाए रे गोविंद गारे गोपाल गारे सुर हरि मुरली नो मन हरि जाए रे गोविंद गारे गोपाल गारे गोविंद गारे गोपाल गारे यशोदा नंदन गोविंद गारे गोविंद गारे गोपाल गारे यशोदा नंदन गोविंद गारे गोविंद गारे गोपाल गारे यशोदा नंदन गोविंद गारे गोविंद गारे गोपाल गारे यशोदा नंदन गोपाल गारे माखण मिश्री ललो माखण मिश्री ललो छोरी छोरी खाए रे गोविंद गारे गोपाल गारे माखण मिश्री ललो छोरी छोरी खाए रे गोविंद गारे गोपाल गारे गोविंद गारे गोपाल गारे गोपी जन वल्लभ गोविंद गारे गोविंद गारे गोपाल गारे गोपी जन वल्लभ गोविंद गारे गोविंद गारे गोपाल गारे राधा मनमोहन गोविंद गारे गोविंद गारे गोपाल गारे राधा मनमोहन गोविंद गारे राधा गोरी संग राधा गोरी संग रास रचाए रे गोविंद गारे गोपाल गारे राधा गोरी संग रास रचाए रे गोविंद गारे गोपाल गारे गोविंद गारे गोपाल गारे गोपी जन वल्लभ गोविंद गारे गोविंद गारे गोपाल गारे गोपी जन वल्लभ गोविंद गारे तारो अमूलक अवसर जाए रे गारे गोपाल गारे तारो अमूलक अवसर जाए रे गोविंद गारे गोपाल गारे अंतर आजे हित मलकाए रे गोविंद गारे गोपाल गारे अंतर आजे हित मलकाए रे गोविंद गारे गोपाल गारे आओ ने नंद लाला रे रास रम बजे आओ आओ ने नंद लाला रे आओ ने नंद लाला रे रास रम बने आओ आओ ने नंद लाला रे रास रम बने आओ हो नंद जी ना हो नंद जी ना हो नंद जी ना छेला चोगाड़ा गोपाला आओ ने नंद लाला रे रास रम बने आओ आओ ने अलबेला रे रास रम बने आओ रास रम बने आवो आवो ने अलबेला रे रास रम बने आवो हाँ
ધ્રવ ધ્રવ લવ કુદા દૂર ટંક વત બેકત મોર મલાર ગિરા યપી ઉપીયુ શબ્દ પુકારત ચાતક કુહુ કુહુ કોકિલ કંઠ ગિરા હે ગણ ગણ નભ હોત ગણાકા જીવન પર સે શિખર દળે શિખર દળે રુંદુમ રુંદુમ ગદ બર ગર રર ગન ધોર ગરજે ગર ગર ગન ધોર ગરજે રાધે જય હો રાવણ સરખો રાજી જો રે પર્વત મેરું સમ હલાજી તારા હલાજી તારા હલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું હલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું હે રાવણ સરખો રાજીઓ ને રાવણ સરખો રાજીઓ ને પર્વત મેરું સમાન બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય રાસ વિહારી લાલ કી જય બધા બેસી જાઓ પોતાની જગ્યાએ ભાગવતજીના ભગવાનના હૃદય રૂપી પંચ પ્રાણ રૂપી રાસ પંચાયત જયનું આપણે દર્શન કર્યું જ્યારે ભગવાનની કૃપા જીવ પર થાય ત્યારે પ્રભુનો દાસ બને જે પ્રભુના દાસની સેવા કરે પ્રભુનો દાસાનું દાસ બને એ પ્રભુનો ખાસ બને અને એને પ્રભુના રાસનો અનુભવ થાય બેનો બેસી જાઓ આગળ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા જે રાસલીલાનું આપણે હમણાં શ્રવણ કર્યું આ લીલાઓ કયા સ્થાનમાં સંપન્ન થઈ હતી જો વૈષ્ણવ આપણે વ્રજમાં જઈએ તો વ્રજ યાત્રા કરવા જવાનો અર્થ શું ખાલી તીર્થોનું દર્શન વૈષ્ણવ માટેનું કોઈ મહત્વ નથી વ્રજમાં જઈએ કયા કયા સ્થાનમાં પ્રભુની કઈ લીલાઓ થઈ હતી એ લીલાઓનું અવગાહન કરી અને એ પ્રભુની લીલાનો અનુભવ કરીએ ત્યારે વ્રજયાત્રા સંપન્ન થાય શ્રી ગોકુલનાથજીએ ભાવ પ્રકાશમાં કૃપા કરી કેટલાય સ્થાનોનું દર્શન કરાવ્યું કે જ્યાં રાસ પંચાધ્યાયની લીલા સંપન્ન થઈ ક્યારેક વ્રજમાં જાઓ તો એ સ્થાનમાં લીલાનું સ્મરણ થાય સૌથી પહેલાં પ્રભુએ વેણુનાદ કર્યો વેણુનાદ કરી ગોપીજનોને પોતાની તરફ આકૃષ્ટ કયા સ્થાન કયું તો કે રીઠોરા જ્યાં શ્રી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય થયું બધા ગોપીજનો એકત્ર થયા લઘુરાસ થયો એ સ્થાન સારસ્વત કલ્પનું આદિ વૃંદાવન એટલે ચંદ્ર સરોવર છે જ્યાં લઘુરાસ થયો ગોપીજનોને સૌભાગ્ય મદ આવ્યો એ સ્થાન ગોવર્ધન પ્રભુને શોધવા નીકળ્યા વૃક્ષો મળ્યા કેટલાય હા કઈ ના કઈ સ્થાન જાન અજાન વૃક્ષ કેટલાક ફૂલ વિખેરાયેલા જોયા વિચારો પ્રભુ એકલા નથી પધાર્યા કોઈ ગોપીને સાથે લઈને ગયા છે અને પ્રભુ એની વેણી ગૂંથી એ સ્થાન સુનેરાની કદમ ખંડી પછી ગોપીઓએ ભેગા થઈ રુદન કર્યું એ સ્થાન રુદ્રકુંડ જ્યાં ઠાકોરજીએ ફરી કૃપા કરી પ્રગટ થયા અને મહારાજ સંપન્ન થયો એ સ્થાન વૃંદાવન છે તો આ સ્થાનમાં કે રાસ પંચાધ્યાયની લીલા સંપન્ન થઈ ત્યાર પછી સુખદેવજી મહારાજ યુગલ ગીતનું વર્ણન કરે જો ગોપી ગીત કરતા પહેલા વેણુ ગીત છે પછી ગોપી ગીત અને પછી યુગલ ગીત વેણુ ગીતમાં વેણુની અસરનું વર્ણન કર્યું અને યુગલ ગીતમાં વેણુ વગાડનાર અને વેણુની અસર બંનેનું વર્ણન કર્યું પેલા ગોપીઓ સાધન અવસ્થામાં છે વિપ્રયોગનો અનુભવ કરી વેણુ ગીત ગાયો પ્રભુએ મહારાસ કર્યો સ્વરૂપાનંદ અનુભવ થયો ગોપીઓ સિદ્ધા બની છે નવે પ્રભુનું વર્ણન કરે છે
આ યુગલ ગીતમાં 26 શ્લોકો છે, 22 શ્લોકના 13 યુગમાં છે, એટલા માટે યુગલ ગીત કહેવાય છે. એનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે પ્રભુ ગૌચારણ કરવા માટે વનમાં પધારે, ત્યારે પ્રભુના વનાંતર વિરહનો અનુભવ કરી આ ગોપીઓ યુગલ ગીતનું ગાન કરે. 13 યુગમાં છે એનું કારણ, 12 મહિનામાં પ્રભુ સુલીલા કરે એનું વર્ણન કર્યું, પણ અધિક માસ પણ ઠાકોરજી સુલીલા કરે એનું પણ વર્ણન ગોપીજનોએ કર્યું. એનો વિસ્તાર કરતા શ્રી મહાપ્રભુજી સમજાવે 13 ઘડીની આ લીલા છે. એક ઘડી એટલે 24 મિનિટ, 13 ઘડી એટલે 312 મિનિટ, 5 કલાક 12 મિનિટની આ લીલા. રાતભોગ પછી ઠાકોરજીને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, પ્રભુ ગૌચારણ કરવા વનમાં પધારે, અને સાયંકાલે સંધ્યાર્તી સમયે પાછા પ્રભુ નંદાલયમાં પધારી રહ્યા હોય, અનવસરથી લઈ સંધ્યાર્તી સમય સુધીની આ લીલા. કયા કયા પ્રકારે પ્રભુ વેણુનાદ કરે એનું વર્ણન યુગલ ગીતમાં ગોપીજનોએ કર્યું છે. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગિત ભૃર ધરાર્પિત વેણુ કોમલાંગુલિ વિરાશ્રિત માર્ગમ ગોપ્ય ઈરયતિ યત્ર મુકુંદ. વામ બાહુકૃત વામ કપોલો વલ્ગિત ભૃર ધરાર્પિત વેણુ. પ્રભુએ પોતાની વેણુને કહ્યું, હે વેણુ મારા ગોપીજનો છે ને મારી પાસે બોલાવો. વેણુ કે, પ્રભુ હું આજે બહુ શ્રમિત છું, આપ ચાહો કે આપના ગોપીજનોને બોલાવો તો મારા શ્રમને આપે દૂર કરવો પડે. કઈ રીતે? કે સૌથી પહેલા વિશ્વની જે કોમળ શૈયા છે એના ઉપર આપ મને પોઢાડો તો મારો શ્રમ દૂર થાય. પૂછે, વિશ્વની કોમળ શૈયા કહી? તો કે, પ્રભુ આપના અધરો. પ્રભુએ કટીમાંથી વેણુ કાઢી પોતાના અધરો પર ધારણ કરી, માનો કોમળ શૈયા પર વેણુ પોઢી. વેણુ હવે તો મારા ગોપીજનોને બોલાવો, પ્રભુજી મારો શ્રમ દૂર થયો નથી, આપકો આપના ગોપીજનોને બોલાવો, મારી ચરણ સેવા આપ કરો તો મારો શ્રમ દૂર થાય. અને જ્યાં વેણુના ચરણરૂપી છિદ્રો પર પ્રભુની કોમળ આંગળીઓ સરકવા લાગી, મારો પ્રભુ વેણુની ચરણ સેવા કરી રહ્યા છે, અને એવા સ્વર એમાંથી પ્રગટ થયા છે. વર્ણન કર્યું, ડાબા ખભા પર ડાબો ગાલ ટેકવી પ્રભુ વામ ભાગ થઈને વેણુનાદ કરી રહ્યા હોય. વ્રજની બધી ગોપીઓને એમ લાગે પ્રભુ એમને બોલાવી રહ્યા છે. દક્ષિણ ભાગ થઈ જમણા ખભા પર જમણો ગાલ ટેકવીને પ્રભુ વેણુનાદ કરે ત્યારે જેટલા પણ ગોપો છે એમની અંદર રહેલો મૂળ ગોપી ભાવ જાગૃત થઈ જાય અને વિસ્મિત બનીને પ્રભુની સામે જોયા કરે, મારા પ્રભુ ક્યાં ગયા હશે. ને જ્યાં સામે દ્રષ્ટિ કરીને પ્રભુ વેણુનાદ કરે, સંસારના જેટલા જીવો છે બધા પ્રભુ તરફ આકૃષ્ટ થાય. જમીન પર દ્રષ્ટિ કરી પ્રભુ વેણુનાદ કરે તો પાતાલમાં રહેલા જીવ પ્રભુ તરફ મોહિત થાય. આકાશમાં દ્રષ્ટિ કરી વેણુનાદ કરે તો દેવોની સાથે દેવ પત્નીઓ વિમાનમાં બેસી અને વિહાર કરવા નીકળ્યા હોય એ પણ મોહિત થઈને પ્રભુ સામે જોવા લાગે. તો રીતે પ્રભુની લીલાનું ગુણગાન કરવું એ જ આ ગોપીઓનો મોટો ઉત્સવ હતો. પ્રભુની વેણુ એ પ્રભુનું અભિન્ન અંગ છે. વેણુના જુદા જુદા ભાવ પ્રગટ કર્યા. વેણુનું આધિભૌતિક સ્વરૂપ એટલે વેણુર બહુછિદ્ર વંશ, એકથી વધારે છિદ્રમાંથી વાંસમાંથી બનેલા વાદ્યને વેણુ કહેવાય. વેણુ વાંસમાંથી બને, ચંદનમાંથી બને, ખેરમાંથી બને, કાંસામાંથી બને, સુવર્ણમાંથી બને, પણ પ્રભુની વેણુ વાંસમાંથી બનેલી છે. એટલે જ ગોપી ગીતમાં સરિતા અને વૃક્ષને વેણુના માતા પિતા કહ્યા. જો ત્રણ પ્રકાર છે, વેણુ 12 આંગળ લાંબી અને 6 છિદ્ર વાળી હોય તે વેણુ, મુરલી એટલે 2 હાથ લાંબી અને 1 મુખ છિદ્ર ઉપરાંત 4 સ્વર છિદ્ર વાળી હોય તે મુરલી,
અને બંસી એટલે 17 આંગળ લાંબી અને 9 છિદ્રયુક્ત હોય તે બંસી. પ્રભુની એક બંસીનું નામ મહાનંદ અથવા સંમોહિની છે, એનાથી મોટી બંસીનું નામ આકર્ષિણી અને એનાથી મોટી બંસીનું નામ આનંદિની છે. લીલા ભેદ અનુસાર પ્રભુ એનો પ્રયોગ કરે છે. વેણુનું આધ્યાત્મિક સ્વરૂપ એટલે સરસ્વતી અથવા તો રુદ્રદેવ શિવજી, આ બધા દેવોને પ્રભુએ પોતાની વ્રજલીલામાં અંગીકાર કર્યા છે. શિવજી વેણુ બનીને આવ્યા અને બ્રહ્માજી પ્રભુનું વેત્ર બનીને આવ્યા છે. પ્રભુએ સેવામાં અંગીકાર કર્યો છે. અને આધિ દૈવિક સ્વરૂપ એટલે સ્વયં ભગવત સ્વરૂપ. આ વેણુના જે જુદા જુદા છિદ્રો છે એના દ્વારા વ્રજના તત્વોને પ્રભુ અધર સુધાનું દાન કરે. મુખ છિદ્ર છે એનાથી સ્વામીજીને, બીજા 6 સ્વર છિદ્રો જેમાં પ્રથમ ચંદ્રાવલીજી, બીજા છિદ્રથી 16,000 કુમારિકાઓ, ત્રીજા છિદ્રથી વ્રજની ગાયો, ચોથા છિદ્રથી ગોવર્ધન, પાંચમા છિદ્રથી લીલાશ પશુ પક્ષી અને છઠ્ઠા છિદ્રથી સ્વર્ગના દેવોને અધિકાર અનુસાર પ્રભુ અધર સુધાનું દાન કરે છે. વેણુ પ્રભુના અધરો પર હોય ત્યારે સ્વામીની સ્વરૂપ થાય, કટીમાં હોય ત્યારે ચંદ્રાવલીજીનું સ્વરૂપ અને શ્રીયસ્થમાં ધારણ કરે ત્યારે કુમારિકાઓનો ભાવ એમાં પ્રગટ થાય છે. અને વેણુ સ્વયં ભગવદ રૂપ પણ માનવામાં આવે છે. જ્યાં ભગવાનનું અચલ સ્વરૂપ હોય ત્યાં અભિષેક સ્નાન બધો જ ઉપચાર પ્રભુની વેણુ પર થાય છે. તે રીતે વેણુનું અલૌકિક સ્વરૂપ બતાવ્યું. રાસલીલા, દાનલીલા, માનલીલા આ બધી પ્રભુની નિત્ય લીલાઓ છે, વ્રજમાં નિત્ય સંપન્ન થાય છે. પ્રભુ વ્રજભક્તો પાસે નિત્ય દાન માગે, નિત્ય રાસ થાય. અને ક્યારેક ઠાકોરજી માન કરે, રાધાજી મનાવે, રાધાજી માન ધારણ કરે તો પ્રભુ માન લીલા કરે, માન છોડાવે. કેશેને એક વાર રાધાજીએ ઠાકોરજીને પૂછ્યું, ભગવાન હું આપને કેવી લાગું, મારું મુખ કેવું દેખાય? તો કહ્યું, એકદમ ચંદ્રમા જેવું. અને રાધાજીને રીસ આવી, શું કહ્યું? ચંદ્રમા જેવું? ચંદ્રમામાં તો ડાઘ છે, કલંક છે, શું મારા મુખ પર આપને એવા કલંક દેખાય છે? ચંદ્રમાની કલાઓમાં તો દરરોજ વધઘટ થતી હોય તો મારી સુંદરતામાં આપને વધઘટ દેખાય છે? ભગવાન કે ના, તો મારા મુખને ચંદ્રમા કયો જ કેમ? પ્રભુ કે ભૂલથી નીકળી ગયું. અને સ્વામીજીએ તો માન ધારણ કર્યું, બીજી તરફ મુખ ફેરવીને બેસી ગયા. માનગઢની આ લીલા પાછળ મોરકુટી, તમે ક્યારેક વ્રજમાં જાઓ, દાનગઢ, માનગઢ, મોરકુટી એ સ્થાનો છે. સુંદર મયુરો ત્યાં નૃત્ય કરી રહ્યા છે અને સ્વામીજી મયુરોનો નૃત્ય નિરખી રહ્યા છે. ભગવાન લાખ બોલાવે પાછળ ફરીને જોવે જ નહીં. સખીઓએ કહ્યું, પ્રભુ રાધાજી એમ નહીં માને, રાધાજીને પ્રિય હોય ને એવું કંઈક આપે કરવું પડે. ઠાકોરજી જોયું કે રાધાજીને આ મયુરોનું નૃત્ય બહુ પ્રિય છે. અને પ્રભુએ શું કર્યું? ત્યાં ખરેલા મોરના પીછા વીણી વીણી પોતાના વસ્ત્રમાં ખોસવા લાગ્યા. ઠાકોરજી પોતે આજે એક અદ્ભુત મયુર બન્યા છે. અને મયુરોની વચમાં જઈ પ્રભુ નૃત્ય કરવા લાગ્યા. ક્યારેક થનગનાટ કરે, ક્યારેક ગોળ ગોળ ચકડી ફરે, સ્વામીજીના ચરણ પાસે આવે. પ્રભુનું અદ્ભુત નૃત્ય જોઈ મયુરો પણ લજ્જિત થયા. રાધાજી પણ વિચારે, આવો અદ્ભુત મોર હજી સુધી મેં ક્યારે જોયો નથી. એવું અદ્ભુત નૃત્ય પ્રભુએ કર્યું. અને જ્યાં ચકડી મારતા મારતા પ્રભુ પધાર્યા, થનગનાટ કરી સ્વામીજીના ચરણમાં દંડવત કર્યા અને ઠાકોરજીના મુખ પર રાધાજીની દ્રષ્ટિ પડી, બધું માન છૂટી ગયું. અરે આ તો મારા પ્રિયતમ છે, આ મયુર બનીને પધાર્યા તો હું પણ મયુરી બનીને એમની સાથે નૃત્ય કરું. અને રાધાજીનું મન કેવા લાગ્યું, આજે મારું મન મોર બની થનગાટ કરે, હું પણ મયુરની સાથે આજે મયુરી બનીને નૃત્ય કરું. મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મન મોર જરે ચહોર મારું માં, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે,
મારું મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે ભરે ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે નવધાન ભરી સારી સીમ જુલે નદીયું નવ જો બન ભાન ભૂલે દિન કબૂતન પાખ ખુલે મદરા મદરા મલકાઈને મેઢા હે નેહ સુનેહ સુબાત કરે ગગને ગગને ઘુમરાઈને પારે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે કોણ હિંડોળ જગાવતો એ કલ ફૂલ બકુલ નિડાળ પરે ચકચુર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડા નવાળ ઝૂલે હિયને હિંડોળ ને ડાળ હલે ચીર ઉપર ફૂલ જકોળ ઝરે એની ઘાયલ નહીના છાયલા છેડલા આબ બની ફરફાટ ફરે ઓલી કોણ ખંગોળ લગાવત એ હે ફૂલ બકુલ નિડાળ પડે મન મોર બની થન ગટ કરે મન મોર બની થન ગટ કરે મન મોર બની થન ગટ કરે મારું મન મોર બની થન ગટ કરે મન મોર બની થન ગટ કરે મોર બની થન ગટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ધન ઘોર કરે મોર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન મન મોર બની થન ગાટ કરે 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 મન મોર બની થન ગાટ મન મોર બની થન ગાટ મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે થન 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 થન
थनन 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 मारो मन मोर बनी थन વ્રજમાં પ્રભુ અનેક લીલાઓ કરી રહ્યા છે. ત્યાર પછી આખલાનું રૂપ લઈને આવેલા અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો, કેશીનો વધ કર્યો, વ્યોમાસુરનો વધ કર્યો. સમય વીતવા લાગ્યો. હવે ભગવાન 11 વર્ષ 52 દિવસના થવાના છે. 11 વર્ષ 52 દિવસ પ્રભુએ વ્રજ લીલા કરી છે. નારદજી વિચાર્યું કે હવે પ્રભુની મથુરા લીલાનો સમય આવી રહ્યો છે, હવે વેણો મૂકી અને પ્રભુએ શંખ હાથમાં ધારણ કરવાનો છે. નારદજી કંસ પાસે આવ્યા. કેવા લાગ્યા? કંસ, તું બહુ ભોળો છે, તારા વિરુદ્ધમાં એવો કાવતરું રચાયો તો એનાથી બચી નહીં શકે. જો શું થયું? તું જાણતો હતો ને, દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, પણ તને હજી એ ખબર નથી કે મરી નથી ગયો, એ હજી જીવે છે. આ વસુદેવ અને દેવકીએ તારી સાથે કેવું કપટ કર્યું. પોતાનો પુત્ર ગોકુળ મોકલાવ્યો અને ત્યાંથી યશોદાજીની કન્યાને લઈને આવી ગયા. આ ગોકુળમાં નંદ યશોદાનો પુત્ર કૃષ્ણ છે ને, એ જ દેવકીનો 8મો પુત્ર છે, અને એણે તારા મોકલેલા બધા રાક્ષસોને માર્યા છે, તું બચી નહીં શકે. કંસને ક્રોધ આવ્યો. કહ્યું, વસુદેવ દેવકીને હમણાં બોલાવો, એમના પ્રાણ લઈ લો. નારદજીએ સળગાવ્યું તો ખરું, પણ નારદજીને ઠારતા આવડે છે. આપણામાંથી કેટલાક લોકો આવું હોય, સળગાવ્યા જ કરે પણ પછી ઠારતા ના આવડે. નારદજી કહ્યું, જો તું વસુદેવ દેવકીને મારીશ, કૃષ્ણ સાવધાન થઈ જશે, પછી એને પકડવો તારા માટે મુશ્કેલ છે, તારા હાથમાં નહીં આવે, તું કાળથી બચી નહીં શકે. શું કરવું? જ્યોતિષીઓને બોલાવ્યા, કંસની કુંડલી બનાવી. કેવું, માથે કાળ તો ભમી રહ્યો છે, પણ એનાથી બચવાનો એક ઉપાય છે, ધનુર્યજ્ઞનું આયોજન કરો. ધનુર્યજ્ઞ હેમ કેમ પાર ઉતરશે, કોઈ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે, અને ધનુર્યજ્ઞમાં વિઘ્ન પડશે તો તમે મરાશો. એટલે તમારી પાસે મોટા મોટા મલ્લ યોદ્ધાઓ આ રાક્ષસો છે, કોણ તમારું બગાડી લે? ધનુર્યજ્ઞનું આયોજન થયું. કંસ વિચારે, કૃષ્ણ બલરામ અને નંદરાયજીને નિમંત્રણ દેવા કોને મોકલાવું? જો માથે કાળ ભમી રહ્યો હોય તો જુદી જુદી પ્રકૃતિના લોકોને જુદી જુદી અસર થાય. પ્રભુના જે ભક્તો છે એમની સેવા અને સ્મરણ ઓર વધવા લાગે, એ વધારે ને વધારે સેવા પરાયણ થાય, અને પાપી હોય એના પાપનો ઘડો ભરાવા લાગે. કંસ પાપી છે, સામેથી પોતાના કાળને બોલાવવાનો વિચાર કરી રહ્યો છે. ત્યાં સામેથી અક્રૂરજી આવ્યા. કંસ કે, અક્રૂરજી, તમારે મારું કામ કરવાનું છે. તમે આજે ગોકુલ રવાના થઈ જાઓ, કૃષ્ણ બલરામ અને નંદરાયજીને તમે ધનુર્યજ્ઞમાં લઈને આવો. અક્રૂરજીએ તો મનોમન વંદન કર્યા, મને વ્રજમાં મોકલી રહ્યા છે, મારે મને પ્રભુના દર્શન થશે. સોનાનો રથ લઈ અક્રૂરજી નીકળી પડ્યા છે. જેમ જેમ રથ વધી રહ્યો છે, અક્રૂરજીના મનના મનોરથ પણ વધી રહ્યા છે. જો પ્રભુના દર્શન કરવા જઈએ, કેવી ભાવના કરાય અક્રૂરજી શીખડાવે છે, મારા પ્રભુ કેવા લાગતા હશે, મારા પ્રભુએ કેવા વસ્ત્રો ધર્યા હશે, હું જઈશ તો મારા પ્રભુ મને શું કહીને બોલાવશે. સાયંકાલે ગોકુલની સીમામાં રથે પ્રવેશ કર્યો. પ્રભુના નાના નાના ચરણ ચિહ્ન દેખાયા. અક્રૂરજીએ વિચાર્યું, કંસ જેવા ક્રૂરના રાજ્યમાંથી આવું છું, કંસના અન્નથી મારો દેહ પોસાયેલો છે, અને પ્રભુના દર્શન કરવા જાઉં છું. રથમાંથી કૂદી પડ્યા અને પ્રભુની ચરણ રજમાં આળોટવા લાગ્યા. એ સ્થાન એટલે રમણ રેતી, ગોકુલ મહાવન. આજે પણ વૈષ્ણવ રમણ રેતીમાં પ્રભુના ચરણ રજમાં આળોટી અને કૃતકૃત્ય થાય છે. ગામમાં આવ્યા, પૂછ્યું, કૃષ્ણ બલરામ ક્યાં મળશે? જાઓ સીધા ગાયોની ખીરકમાં, ગૌશાળામાં જાઓ.
અક્રૂરજી ગૌશાળામાં આવ્યા, પ્રભુના દર્શન કર્યા. બલરામજીએ નીલવર્ણના, પ્રભુએ પીત રંગના વસ્ત્રો ધારણ કર્યા છે. પ્રભુ ગૌ દોહન કરી રહ્યા છે, પણ તાંસળીમાં નહીં, દૂધની ધાર સીધી મુખમાં ઝીલી રહ્યા છે અને દૂધના બિંદુઓની ધાર મુખમાંથી ટપકી રહી છે. આ દર્શન કરી અક્રૂરજીના નેત્રમાંથી પ્રેમના અશ્રુ એવા લાગે, પ્રભુ આજે હું ધન્ય થયો, માનો આ લીલાના દર્શન કરવા માટે તો આ નેત્રો મને મળ્યા છે. ત્યાં જ ભગવાને કહ્યું, આવો કાકા. કાકા સંબોધન કર્યું ને સાંભળીને ભાવી બોર થયા. જીવ તો મનોરથ કરે પણ પ્રભુ તો અંતર્યામી છે. અને વસુદેવને નંદબાવાના મિત્ર એટલે કાકા થાય. બહુ દૂરથી આવ્યા, થાકી ગયા હશો નહીં, ઘરે લઈને આવ્યા. જ્યાં યશોદા મૈયાને ખબર પડી મથુરાથી કોઈ આવ્યો છે, અને હૃદયમાં ધ્રાસકો પડ્યો. જ્યારે જ્યારે આફત આવી બધી મથુરાથી આવી છે, મારા કનૈયાને કંઈ થઈ તો નહીં જાય ને. અક્રૂરજીનું સ્વાગત કર્યું, કલેવો કરાવ્યો. સાંજ ઢળવા આવી, રાત પડી રહી છે. નંદ બાવા અક્રૂરજીએ વાળું પાણી કર્યા, પ્રભુને ખૂણામાં લઈને ગયા એકાંતમાં. કૃષ્ણ અહીં આવીને મેં જોયું, જે રીતે આ નંદ બાવા યશોદાજી તમને પ્રેમ કરી રહ્યા છે ને, આ પ્રેમને જોઈને ખરેખર હું ધન્ય થયો. પણ મારા અહીં આવવાનું પ્રયોજન છે, મથુરાના રાજા કંસે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે, નંદ બાવાને તમને બંને ભાઈઓને નિમંત્રણ દેવા, તમને તેડવા મને મોકલાવ્યો છે. પણ આ વ્રજનો પ્રેમ જોઈ મારામાં કહેવાનું સાહસ નથી. જો તમને પધરાવીને લઈ નહીં જાઓ તો રાજ્યનો ગુનેગાર થઈશ, અને આપને જો પધરાવીને લઈ જઈશ તો પ્રભુ આપનો અપરાધી થઈશ. મારું કામ આપે કરવું પડશે. પ્રભુ કે કાકા જરા ધીરે બોલો, મૈયાએ સાંભળી લીધું કે તમે મને મથુરા લઈ જવા આવ્યા છો, માના પ્રાણ નીકળી જશે. અરે ગાયો ચરાવીને આવતા થોડીક વાર લાગે, કલાકો સુધી મા દ્વાર પર મીટ માંડીને ઉભી રહે, મારી પ્રતીક્ષા કરે. પળવાર પણ માથી દૂર જવું તો માથી સહન ન થાય, અને એને ખબર પડશે કે તમે મને મથુરા લઈ જઈ રહ્યા છો, એની શું દશા થશે. તમે કઈ નહીં બોલશો, હું મારી રીતે વાત કરીશ. પ્રભુએ મૈયાને કહ્યું, મૈયા બહુ ભૂખ લાગી છે, જ્યારે જ્યારે મને ભૂખ લાગે ત્યારે ત્યારે મારી ભાવતી સામગ્રી તો સિદ્ધ કરીને મને રોગ આવે. માં જે મારી ઈચ્છા છે કે જે જે વસ્તુઓ મને ભાવે એ બધી બનાવીને તું મને રોગ આવો. મૈયા એક એક સામગ્રી બનાવતી જાય છે. પ્રભુને બેસાડી થાળીમાં પીરસતી જાય છે. પ્રભુ કે માં એમ નહીં, આજે તારા હાથનું ભોજન કરવાની ઈચ્છા છે, માં તારા હાથે મને તું જમાડ. માં વિચારે, ઓચિંતા મારા લાલાને શું થઈ ગયું, હું મારા હાથે ભોજન કરાવતી તો કહેતો, માં હવે હું મોટો થઈ ગયો, મારા હાથે ભોજન કરીશ. અને આજે કહે છે, માં તારા હાથે જમવું છે. પ્રભુ વિચારે કે આ માને કેમ કરીને કહું કે માં આજે તારા હાથનું છેલ્લું ભોજન હું કરી રહ્યો છું, આવતીકાલથી આ રીતે મથુરામાં મને કોણ ભોજન કરાવશે. આ માના હાથની મીઠી રોટલી અને માખણનો સ્વાદ હવે મને ક્યારે ચાખવા મળશે. મૈયા એક એક કોળીઓ પ્રભુને ભોજન કરાવતી જાય છે. પ્રભુએ પોતાનું મસ્તક મૈયાના ખોળામાં ઢાળી દીધું છે. માને લાગ્યું મારા કનૈયાને ઊંઘ આવી રહી છે, સૈયા પર અત્તર સમર્પિત કરી સુંદર સૈયા સિદ્ધ કરી પ્રભુને પોઢાડ્યા, ચાદર ઓઢાડી બાજુમાં સૈયા પર માં પોઢ્યા. મારે એમ કે મારો લાલો ઊંઘી ગયો છે, પ્રભુને ઊંઘ નથી આવી રહી. ક્યારેક મૈયાએ આપેલી કાળી કામળી, ક્યારેક પોતાની લકુટિયા, ક્યારેક વાંસળી સામે પ્રભુ નિરખી રહ્યા છે. આ બધું છોડીને આવતીકાલે મારે મથુરા જવાનું છે. આ વ્રજમાં જે પ્રેમ મને મળ્યો, જે મારા મિત્રોનું સાક્ષ્ય મને મળ્યું,
જે આ વૃક્ષ વનસ્પતિ આ વનરાજીનો આનંદ આ યમુનાજીના તટ આ ગિરિરાજજીની કંદરા આ બધું સુખ હવે મને મથુરામાં ક્યાં મળશે? જ્યાં માએ જોયું પ્રભુને ઊંઘ નથી આવી રહી, મૈયા આવી કે બેટા શું થયું, કેમ ઊંઘ નથી આવી રહી? માં હું નાનો હતો ત્યારે તું મને વાર્તા કહેતી, હાલરડા ગાઈને મને સુવરાવતી, માં આજે તારા મોઢે હાલરડા સાંભળવાની બહુ ઈચ્છા છે. માં વિચારે ઓચિંતુ મારા લાલાને આજે શું થઈ ગયું. પ્રભુએ પોતાનું મસ્તક મૈયાના ખોળામાં રાખ્યું, માં ધીરે ધીરે મસ્તક પંપાળી રહી છે, હાલરડા ગાઈ ગાઈ પ્રભુને પોઢાડવાનો પ્રયત્ન કરે છે, પ્રભુ પોતાના અશ્રુ છુપાવી રહ્યા છે. આ બધું સુખ મથુરામાં ક્યારે મને મળશે? માએ પ્રભુના ગાલ પર હાથ ફેરવ્યો, હાથ ભીનો થયો. માં ચમકી, બેટા તારી આંખમાં આંસુ, શું થયું, કોઈ તને કઈ કહ્યું? બેટા મારાથી કઈ ભૂલ થઈ? કૃષ્ણ કે માં એક દિવસ તું મને કહેતી હતી ને બેટા તને મારી પાસે ક્યારે કઈ જોઈએ તો માગી લેજે, માં આજે મને જે જોઈએ છે તું મને આપીશ. બેટા માગી તો જો, તારાથી વધારે મને શું પ્રિય હોય. માં એમ નહીં, મારા માથા પર હાથ રાખી સોગંદ લે, મને વચન દે, આજે હું જે માગીશ એ તું મને આપીશ. અરે બેટા તારાથી વધારે મને શું પ્રિય હોય, અરે માગ તો મારા પ્રાણ પણ કાઢીને આપી દઉં, તો તો મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. લે બેટા તને વચન આપ્યું, શું જોઈએ માગ તે આપું. ને જ્યાં પ્રભુએ કહ્યું મૈયા મને મથુરા જવાની આજ્ઞા આપી દે, અને માં મૂર્છિત થવા લાગી, શું કહ્યું બેટા તને મથુરા જવાની આજ્ઞા આપો? અરે તું મથુરા જઈશ તો તારા વગર અમે જીવી કેવી રીતે શકશું? તું જાણતો નથી તું અમારા પ્રાણ છે બેટા, તું મથુરા જાય તો આ તારા ઘરડા મા બાપ તારા વગર કેમ રહી શકે? માં ભલે ગમે તે થાય, તે વચન આપ્યું, સોગંદ ખાધા છે, હવે તારે મથુરા જવાની આજ્ઞા આપવી જ પડશે. અને માને લાગ્યું કે મારો કનૈયો હવે ગોકુલમાં નહીં રહે, અને નેત્રોમાંથી આંસુનો ધોધ છૂટી પડ્યો. અરે કોઈ મારા કાનુડાને સમજાવો કે મને છોડીને ન જાય. જોત જોત આખા વ્રજમાં વાત ફેલાઈ ગઈ, કાલે આવતીકાલે અમારો પ્રાણ પ્રિય કનૈયો અમને છોડીને મથુરા ચાલ્યો જશે. અરે કોણ અમારા પ્રાણપ્રેષ્ઠને લેવા માટે આવ્યું છે? અક્રૂર તમે આવ્યા છો. અરે અક્રૂર તો એને કહેવાય કે જે ક્રૂર ન હોય, પણ તમે તો કેવા ક્રૂર થઈને આવ્યા કે અમારા શરીરમાંથી અમારા પ્રાણને કાઢીને લઈ જઈ રહ્યા છો. અરે અક્રૂર તો પરાયા છે, કૃષ્ણને લેવા આવે, કૃષ્ણને દયા ના આવી, એ શું જાણતા નથી કે એના વગર અમે જીવી નહીં શકીએ, એ પણ જવા તૈયાર થઈ ગયા. સવાર સુધી તો વ્રજવાસીઓની ભીડ નંદાલયમાં ભેગી થઈ ગઈ છે. ગોપીઓ ઊંચે સ્વરે રુદન કરી રહી છે. એવમ બ્રુવાણા વિરહાતુરા વૃષમ વ્રજ સ્ત્રીએ કૃષ્ણ વિસક્ત માનસ વિસૃજ્ય લજ્જામ રુરુદુસ્મ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતિ. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, રોકાઈ જાઓ, અમને છોડીને ન જાઓ. ગોવિંદ કહીને માનો કહી રહી છે અમારા માટે ન રોકાઓ, પણ આ તમારી ગાયો તમારા હાથના સ્પર્શ સિવાય બીજા કોઈના સ્પર્શને ઓળખતી નથી. તમારી વેણુનો સ્વર ન સાંભળે ત્યાં સુધી એ ઘાસ પણ ખાતી નથી. તમારી ગાયો માટે તો રોકાઈ જાઓ. દામોદર સંબોધીને કહી રહી છે, ભલે અમારા માટે ન રોકાઓ, પણ જેમની પ્રેમની દોરીથી એકવાર બંધાયા એ માં યશોદા માટે તો રોકાઈ જાઓ. આ માં તમારા વગર કઈ રીતે રહી શકશે? માધવ પુકારીને મારો કહી રહી છે, પ્રભુ અમારા માટે ન રોકાઓ, પણ જે પ્રેમની અવિરત ધારા છે, જેમણે તમને નિષ્કામ પ્રેમ કર્યો, એ રાધા માટે તો રોકાઈ જાઓ. પણ પ્રભુને તો પધારવું જ હતું, કેમ કે હવે મથુરા લીલાનો સમય આવ્યો છે.
કૃષ્ણ બલરામ નંદરાયજી રથમાં બેઠા છે. મૈયાને એવું લાગ્યું મારો કાનોડો હવે નહીં રહે, કોઈ મને અંદર લઈ જાઓ, મારા બાળકોને હું જતા નહીં જોઈ શકું. માં મૂર્છિત થઈને ઢળી પડી. ગોપીઓએ રથના પૈડા પકડી લીધા. કેટલી ગોપીઓ રથની આગળ સૂઈ ગઈ. અક્રૂરજી રથ અમારા દેહ પરથી ચલાવો, અમારા પ્રભુને મેં નહીં જવા દઈએ. કૃષ્ણ કહેવા લાગ્યા, કાકા રથને જલ્દી આગળ ચલાવો, થોડો સમય જો વધારે અહીંયા રોકાશો તો મારા વિરહમાં જે મારી મૈયાની, મારી ગોપીઓની, મારા મિત્રોની, ગ્વાલબાલની જે દશા થઈ રહી છે, પછી હું ક્યારે પણ ગોકુલ છોડીને મથુરા નહીં જઈ શકું. રથ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. જ્યાં સુધી રથના પૈડાની ધૂળ ઉડતી દેખાઈ ત્યાં સુધી ચિત્રમાં ચિત્રેલીઓ એમ જળ બનીને ગોપીઓ એ રથના પૈડાની ધૂળને જોતી રહી છે. અને સુરદાસજી આ વિરહની અવસ્થાનું વર્ણન કરે, બ્રજ કે બિરહી લોગ બિચારે, બિન ગોપાલ ઠગે સે ઠારે, અતિ દુર્બલ તનહારે. અતિ દુ